કડીતંત્ર ભાજપના ઇશારે કામ કરે છે તેવા આક્ષેપ સાથે વીકે અંબલે જણાવ્યું હતું। ग्राम पंचायत ने चूंटणी अने मुंद्रा सामाजिक न्याय समिति अंगे जिला पंचायत ना विपक्षी नेताए भाजप तंत्र पर करे अकरा प्रहार। गुजरात राज्य अधिकारी कायदा की जोगवाई मुजब नहीं पर सत्ता नो दुरुपयोग कर भाजपा आदेश मुजब भाजपा एजेंट बनी काम करे छे। आक्षेप साथ मुद्दाओ सामे राखी कॉन्फरेंस बोलावी वीके हुंबले भाजपा ने तंत्र पर अनेक प्रहारों कर्या हता। जिला पंचायत विपक्षी नेताए आज रोज उमेद भवन खाते राखेली कॉन्फरेंस में जणाव्युं हतुं के चोबारी ग्राम पंचायत की चूंटणी परिणाम तारीख 29/12 जाहेर करायुं हतुं, जेमां वोर्ड नंबर 4 उम्मीदवार तरीके शांतिबेन वेला ढीला के जेमने 184 मत मळ्या हता तो तेनी सामे वाळाए 155 मत मळ्या हता। आम शांतिबेन ढीला ने 29 मत वधारे मळ्या हता अने तेओ जीतेला पण हता, तेम छतां जीतेला उम्मीदवार ने बदले जेमने 155 मत मळेला एवा माकूबेन हरिभाई वरचंद ने भाजपना दबाण थी जीतेला जाहेर कर्या हता। शांतिबेन ढीला तरफ थी तारीख 31 ना बचाव कोर्ट में न्याय माटे रिट करवामां आवी हती, परंतु बहु विलंब थता अरजदारे हाईकोर्ट में दाद मांगी हती। जो हाईकोर्ट तारीख 10/7 ना कोर्ट में चूंटणी अधिकारी चावड़ा की हाजरी में मत गणतरी करेला 155 मत मळेला अने हारेला उम्मीदवार जाहेर करेला एवा शांतिबेन 180 मत मळता 25 मते तेमने जीतेला जाहेर करवा पड्या होवानुं जणाव्युं हतुं। एवी ज रीते चूंटणी अधिकारी चावड़ाए चोबारी ग्राम पंचायतनी चूंटणीने अनुलक्षीने तेमनी भूल स्वीकारवाने बदले कोर्टमां खोटुं सोगंदनामुं करी अने जाहेर करेला के जे मत गणतरी थई छे ते बराबर छे। जिल्लाना तमाम अधिकारी कर्मचारी भाजपना दबाण हेठळ कोईपण जातनी शरम कर्या विना नियम विरुद्ध जय कामगिरी करता होवाना आक्षेप साथे वीके हुंबले जणाव्युं हतुं। मुंद्रा सामाजिक न्याय समितिनी रचना करेल जेमां कोईपण बहुमती नथी, जे बदले डीडीओ समक्ष गैरकायदेसर ठराव रद्द करवा रजूआत पण कराई छे। जिल्लामां कोंग्रेस तरफी सरपंच होय तो डीडीओ द्वारा सामान्य बाबतोमां सरपंचोने कोई ने कोई कारण दोषित करी होद्दा उपरथी दूर करी देवाय छे, જ્યારે પંચાયતના તમામ વહીવટી કામગીરીની જવાબદારી તલાટી કમ મંત્રીની હોવા છતાં કાર્યવાહી કરવાને બદલે સરપંચ ઉપસરપંચને ફરજ મોકૂફ રાખી દેવાય છે। અત્યારે જિલ્લા પંચાયતના અધિકારીઓ તાલુકા પંચાયતના અધિકારી એટલી હદે વર્તી રહ્યા છે કે કોંગ્રેસ પ્રેરિત સરપંચો છે એને કઈ રીતે સસ્પેન્ડ કરી દેવા, નાની નાની બાબતોમાં કલમ 57(1) હેઠળ ડીડીઓને અધિકાર આપેલા, એટલે જે મન ફાવે એ ધારાસભ્ય કે સંસદ સભ્ય જે એને સરપંચો એને મતદ્રુપ ન બનતા હોય એવા સરપંચને જેમ કે પ્રકારે આ અધિકારીઓ હેરાન કરી ખોટા ખોટા બહાના હેઠળ નાના કારણોસર એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે, એટલું જ નહીં પરંતુ વહીવટી જવાબદારી તલાટી અને મંત્રીની હોય છે, સરપંચની ક્યાંય હોતી નથી। સરપંચ તો લોકોનો એક પ્રતિનિધિ તરીકે ચૂંટાયેલો પ્રતિનિધિ છે અને આખા ગામે જયારે ચૂંટણી મૂક્યો હોય એને તમે સસ્પેન્ડ કરો છો, અને તલાટી મંત્રી જેનું રેકોર્ડ લખવાની જવાબદારી છે, કાંઈ પણ વહીવટી ભૂલ હોય તો એ સેક્રેટરીની મંત્રીની જવાબદારી છે, એમાં અત્યાર સુધી આ જિલ્લામાં એક અને સરપંચોને કે ઉપસરપંચને જ સસ્પેન્ડ કરવામાં આવે છે। ગુજરાતનું પંચાયતી રાજ આદર્શ પંચાયત રાજ તરીકે ઓળખાતો, એમાં જ્યારથી ભાજપનું શાસન આવ્યું છે ત્યારથી પંચાયતી રાજના માળખાને ભાંગી નાખવા તમામ પ્રકારના દબાણો લાવી અને અધિકારીઓને મન ફાવે એવા આદેશો આ સરકાર કરાવી રહી છે। આ વાત પણ આપણા માધ્યમથી જનજન સુધી પહોંચે, લોકો સુધી પહોંચે અને સાચા લોકોને ન્યાય મળે, એટલા માટે આજે અમે પ્રેસ મીટિંગ રાખવામાં આવેલી। કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ અને બક્ષી પંચ સમાજ વિશાળ સંખ્યામાં પથરાયેલો છે। રાજ્ય સરકારે આ સમાજને શૈક્ષણિક હેતુ માટે જે સુવિધા આપવાની વાત હોય, આજે 10 હોસ્ટેલો અહીં કચ્છમાં મંજૂર થયેલી છે અને દુઃખ સાથે જણાવવું પડે છે કે આ રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં 10-એ 10 હોસ્ટેલોમાં ગૃહપતિની જગ્યાઓ ખાલી છે। અમારી માંગ છે કે વહેલી તકે 10-એ 10 જગ્યાએ ગૃહપતિની ભરતી થવી જોઈએ, એના માધ્યમથી આ વ્યવસ્થા ઊભી થવી જોઈએ। બીજી વાત કે જે હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓને જરૂરિયાત પ્રમાણે એમની એપ્લિકેશન આવતી હોય છે તો એમની મંજૂરીની સંખ્યા બહુ મર્યાદિત હોય છે। આજે 150થી વધારે સંખ્યામાં, ક્યાંક 100થી વધારે સંખ્યામાં વિદ્યાર્થીઓ યોગ્ય અને જેમને જરૂરિયાતમંદ લોકો છે, જે ક્રાઇટેરિયામાં આવતા હોય એવા વિદ્યાર્થીઓ હોસ્ટેલ માટે પ્રવેશ માટે અરજી કરતા હોય છે,
परंतु संख्या नी मर्यादा ने ध्यान में राखी अने मात्र क्या 50 व्यक्ति 50 विद्यार्थियों क्या 75 विद्यार्थी क्या 40 विद्यार्थियों आम एकंदरे आंकड़ो जो तो बक्षीपंच आटलो मोटो समाज छे एमनी भूज अने गांधीधाम में बे छात्रालय मंजूर थयेली छे एनी मंजूरी नी संख्या मात्र 50 वत्ता 50 100 जना छे आटली मोटी विशाल संख्या सामे मात्र 100 ज विद्यार्थियों ने प्रवेश आपवो ए क्यानो नियम छे એટલે અમારી માંગ છે કે જે નિયમ અનુસાર અરજી કરેલ હોય પાત્રતા ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આમાં પ્રવેશ મળવો જોઈએ અનુસૂચિત જાતિ જનજાતિનો એક મોટો વર્ગ છે એના પર 8 હોસ્ટેલોની જો ગણના કરીએ તો 400 થી 500 વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપી શકાય છે અને મોટો વર્ગ આમાંથી વંચિત થાય છે અમે રાજ્ય સરકારને ધ્યાન દોર્યું છે અમારી માંગ છે કે જે વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા તમામને એડમિશન મળે ગ્રહપતિની ભરતી થાય અને અનુસૂચિત જાતિ જનજાતિ કે બક્ષીપંચના કલ્યાણની જે કઈ યોજનાઓ છે એ યોજનાઓની જાહેરાત થાય છે પાત્રતા ધરાવતા લોકો અરજીઓ કરે છે પરંતુ રકમ અને ગ્રાન્ટની મર્યાદા બાંધી અને અમુક મર્યાદિત લોકોને જ આનો લાભ આપે છે અને અનેક સાચા લોકો આ લાભથી વંચિત થાય છે ત્યારે અમે કોંગ્રેસ પક્ષ એ પણ માંગ કરીએ છીએ કે તમામ લાભાર્થીઓ પાત્રતા ધરાવતા લાભાર્થીઓને આ યોજનાઓનો પણ લાભ મળે એવી અમારી માંગ છે।